दागंदानी साधना सारामा विद्यार्थियों ने शिक्षकों आरती साथे राजगरबा लईने गणपति ने रिझव्या धामधूमथी दादानुं विसर्जन। ધ્રાંગધ્રામાં દર વર્ષે ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી દાદાને અવનવી રીતે રીઝવવામાં આવતા હોય છે। કોઈ વિસ્તારમાં ભજન તો ક્યાંક આખ્યાન રાખવામાં આવતા હોય છે, તો ક્યાંક શિવમહિમના સ્ત્રોત રાસ ગરબા, તો કોઈ જગ્યાએ રામધૂન રાખવામાં આવતી હોય છે। ખાનગી શાળાઓથી લઈને ઉદ્યોગોમાં પણ ગણપતિજીની સ્થાપના અને પૂજન આરતી કરવામાં આવે છે। ધ્રાંગધ્રાની નામાંકિત ખાનગી શાળા સાધના વિદ્યાલયમાં પણ સંચાલક દિલીપભાઈ મકાસના દ્વારા ગણપતિજીની સ્કૂલમાં જ સ્થાપના કરવામાં આવી હતી। સાધન વિદ્યાલયમાં સ્થાપનાથી વિસર્જન સુધી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આજુબાજુના રહીશો ભારે ઉલ્લાસ અને ભક્તિભાવથી સવાર સાંજ દાદાની આરતી કરે છે। સાથે આરતી બાદ રાસ ગરબે ઘૂમીને પોતાની શ્રદ્ધાથી વંદના કરે છે। સાધના સ્કૂલના આ કાર્યથી પોતાના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે ધાર્મિક પણ બની રહ્યા છે એ જોઈને વાલીઓમાં ખુશી જોવા મળી હતી। ગણપતિજીની સ્થાપનાથી વિસર્જન સુધી વિદ્યાર્થીઓમાં શિસ્ત રહે અને એક સુંદર મેસેજ સમાજમાં જાય એ માટે યુવરાજસિંહ ઝાલા તેમજ અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલના સંચાલકોને મદદરૂપ બન્યા હતા। ધર્મેશ રબારી, ચેડેશ ટીવી, ધ્રાંગધ્રા। મારું નામ રાવલ આસ્થા ગૌરાણભાઈ છે। મારી સ્કૂલ એટલે સાધના વિદ્યાલય સ્કૂલ। અમારી શાળામાં અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે। લગભગ બધી પ્રવૃત્તિઓ અમારી શાળામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। 31/8/2022 એટલે કે ગણેશ ચતુર્થીનો દિવસ, ગણેશ ચતુર્થીના દિવસે અમારી શાળામાં ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી અને વિધિવત સંચાલકો, વિદ્યાર્થીઓ અને આજુબાજુના રહીશો દ્વારા બધાએ વિધિવત સ્થાપન કર્યું ગણપતિ બાપાનું અને ગણપતિ બાપાનું સ્થાપન થયું પછી તો રોજ સવારમાં ગણપતિ બાપાની આરતી અને આજુબાજુના 300 જેટલા બધા વ્યક્તિઓ વડે ગણપતિ બાપાની ધામધૂમથી આરતી કરવામાં આવતી, બપોરે ગણપતિ બાપાનો થાળ અને સાંજે પણ ગણપતિ બાપાની ધામધૂમથી આરતી કરવામાં આવતી અને ગણપતિ બાપા અને આજનો દિવસ એટલે કે ગણપતિ બાપાના વિસર્જનનો દિવસ એટલે કે 6/9/2022 એટલે કે વિસર્જનનો દિવસ આજે અમે સંચાલકો શ્રી અને વિદ્યાર્થીઓ વડે ગણપતિ બાપાનું રાસ રમતા રમતા અને ધામધૂમથી વિદાય આપવામાં આવી અને આજ રોજ અમે વિદ્યાર્થીઓએ અને સંચાલકશ્રીઓએ તથા આચાર્યશ્રીઓએ સંકલ્પ કર્યો કે અમારી શાળા ઉપર અને વિદ્યાર્થીઓ ઉપર ગણપતિ બાપાના આશીર્વાદ વરસતા રહે અને અમારું અને અમારી શાળાનું પરિણામ આવી જ રીતે આગળ વધતું રહે।